गुड मॉर्निंग गर्ल्स एंड बॉइज। आज आप धोरण सात में यूनिट फोर है तेमा ग्रामर है तेनो अपने अभ्यास करी रहिया था, एटले के आपणे रिविजन करी रहिया छे। तमे तमारी पाकी बुक अथवा तो तमारी ग्रामर में आ वस्तु आपेली हशे, जेम के आपेलू छे अहींया आनंद जनरल स्टोर, बराबर। तो आना आधारे तमारे नीचेना प्रश्नना जवाब देवाना छे, बराबर। अहीं एड्रेस आपेलू छे, क्या आपेलू छे एड्रेस, शू छे, तो के एमजी रोड नियर राजल कृष्णमीत टॉकीज राजकोट, अने अहीं फोन नंबर आपेला छे, बराबर। पछी कोण छे खरीदनार, तो के मिसिस कल्पनाबेन पटेल, के मिसिस कल्पनाबेन पटेल छे ते वस्तु खरीदी रही छे, अने एने चार जेटली आइटम छे ते खरीदी छे। तेनी क्वॉलिटी केटली छे, तो के कोई वस्तु बे छे, कोई वस्तु त्रण के जी, एटले के त्रण किलो, बे किलो, एक किलो, अने एक रेट। रेट एटले के एक ज वस्तुनो भाव, जेम के अहीं आप्यु छे के पेप्सोडन टूथपेस्ट, तो एने बे लीधा छे, पण एकनो भाव शुं छे, तो के 60 रुपया छे। केटला छे? 60 रुपया। तो तमे बे वस्तु लीधी होय तो एनो टोटल एमाउंट केटलुं थाय, तो के 120 रुपया। पछी छे उजाला वॉशिंग पाउडर, उजाला वॉशिंग पाउडर छे केटला किलो लीधो छे, तो के 3 किलो लीधो छे, पण एनो 1 किलोनो भाव शुं छे, तो के 25 रुपया। તો હવે 3 કિલોનો ભાવ કેટલો થાય, તો કે 75 રૂપીઝ, એટલે કે 75 રૂપિયા થાય। પછી છે સુગર, સુગર એટલે કે ખાંડ, ખાંડ કેટલા કિલો લીધી છે, તો કે 2 કેજી, એટલે કે 2 કિલો લીધી છે, એમાં 1 કિલોનો ભાવ કેટલો છે, તો કે 38 રૂપીઝ, એટલે કે 38 રૂપિયા, અને એનું 2 કિલોનો ભાવ કરીએ તો કેટલા થાય, તો કે 76, એટલે કે 76 રૂપિયા થાય છે। પછી છે વાઘ બકરી ટી, વાઘ બકરી ટી છે એ ચાની ટી છે, એ ચાની ભૂકી છે, અને એ 1 કેજી છે, એટલે કે 1 કિલો છે, એનો ભાવ 1 કિલોનો ભાવ કેટલો છે, 70 રૂપિયા। તો અહીંયા ટોટલ અમાઉન્ટમાં કેટલા આવશે, 70 રૂપિયા, કારણ કે એને 1 જ કિલો લીધી છે। માનો કે એને 2 કિલો લીધી હોત, તો તમે 70ના કેટલા કરત, તો કે 140 રૂપિયા તમે ત્યાં લખત, બરોબર। તો આવી રીતે એનું ટોટલ અમાઉન્ટ, એટલે કે એનું ટોટલ બિલ કેટલું થયું છે, તો કે 341, એટલે કે 341 રૂપિયા જેટલું થયું છે। અને દુકાન છે એ સન્ડેના ક્લોઝડ, એટલે કે બંધ હોય છે, બરોબર। અને પ્રીપેડ બાય, આ બધું જે બિલ બનાવ્યું છે કોણે બનાવ્યું છે, તો કે મોહનલાલ, એટલે કે મોહનલાલ છે તેણે આ આખું બિલ છે તેણે બનાવ્યું છે। અહીંયા ડેટ આપેલી છે, આપણે કોષ્ટક સમજી ગયા, હવે આપણે નીચેનો જવાબ લખવાનો છે, એના માટે આપણે પ્રશ્ન વાંચીશું। વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ 1 કેજી ઓફ સુગર, એટલે કે 1 કિલો ખાંડનો ભાવ શું છે, તો આપણે જવાબ લખવાનો થાય ધ પ્રાઇસ ઓફ 1 કેજી ઓફ સુગર ઇઝ 38 રૂપીઝ। તો આપણે લખીશું ધ પ્રાઇસ ઓફ 1 કેજી ઓફ સુગર ઇઝ કેટલા રૂપિયા થાય, તો કે 38 રૂપીઝ। જો એણે 1 કિલોનો ભાવ પૂછ્યો છે, માનો કે અહીંયા એમ કીધું હોય કે હા અહીં બીજી વસ્તુ આપી હોય ને એને પૂછ્યું હોય કે એનું ટોટલ અમાઉન્ટ કેટલું છે, તો આમાંથી લખવાનું, એક વસ્તુનો ભાવ પૂછ્યો તો રેટમાંથી લખવાનું, આ ખાસ ધ્યાન રાખવું પડે। હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 2, અહીંયા આપ્યું છે વોટ ઇઝ ધ ટોટલ અમાઉન્ટ ઓફ ધ બિલ, એટલે કે બિલનું ટોટલ એમાઉન્ટ, એટલે કે ટોટલ ગણતરી કેટલી થઈ, તો આપણે એ લખવાનું છે, તો આપણે જવાબ લખીશું ધ ટોટલ અમાઉન્ટ ઓફ ધ બિલ ઇઝ 341 રૂપીઝ। તો ચાલો આપણે એ લખીએ, બરોબર, એટલે આપણે જવાબ શું લખ્યો, ધ ટોટલ અમાઉન્ટ ઇઝ ધ બિલ 341 રૂપીઝ। પછી છે વીચ આઇટમ કોસ્ટ 70, એટલે કે 70 રૂપિયા કેનો ભાવ, જો કઈ વસ્તુનો ભાવ છે, તો કે બાઘ બકરી ટી, તો આપણે જવાબમાં લખીશું બાઘ બકરી ટી। ક્વેશ્ચન 4 છે વોટ બોટ ઓલ ધીસ આઈટમ, એટલે કે આ બધી જ વસ્તુ છે એ કોણે ખરીદી છે, તો આપણે નામ જોયું હતું મિસિસ કલ્પનાબેન પટેલ, તો આપણે હુની જગ્યાએ તેમનું નામ લખવાનું, એટલે અહીંયા આપણે લખીશું મિસિસ કલ્પનાબેન પટેલ। બોટ
ऑल दीस आइटम्स। एना पछी छे हाउ मेनी आइटम्स आर देर इन द बिल, એટલે કે બિલમાં ટોટલ કેટલી વસ્તુ લીધેલી છે, તો આપણે જોઈએ કે ધેર આર ફોર આઇટમ્સ ઇન ધ બિલ, તો આપણે જવાબ લખીશું અહીંયા ધેર આર ફોર આઇટમ્સ ઇન ધ બિલ, એટલે કે બિલમાં કેટલી વસ્તુ છે, ચાર વસ્તુ છે। પછી છે નીચે આપેલું છે ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો। હવે તમે ડિગ્રી વાળું ચેપ્ટર છે તે ભણી ગયા છો વિદ્યાર્થીઓ, જેથી તમને આવડતું જ હશે, છતાં પણ અહીંયા આપણે સમજી લઈએ કે અહીં પેલું આપ્યું છે ધ રેડ શર્ટ કોસ્ટ ઇન 500, ધ બ્લુ શર્ટ કોસ્ટ ઇન 460, અને કાઉસમાં આપ્યું કોસ્ટલી ને ચીપ, તો આપણે બે લખવાનું છે, મોંઘું અને સસ્તું। તો આ રીતે આપણે સેન્ટેન્સ બનાવવું। એવી જ રીતે અહીંયા આપ્યું છે કે માય રૂમ ઇઝ 10 ફીટ અલોંગ, મોહન રૂમ ઇઝ 9 ફીટ અલોંગ। તો પેલું આપણે બિગ છે, તો આપણે બિગર ધેન લગાડીશું, એટલે કે માય રૂમ ઇઝ બિગર ધેન મોહન્સ રૂમ, અને મોહન્સ રૂમ ઇઝ સ્મોલર ધેન માય રૂમ। હવે નીચે આપેલું છે ગ્રાન્ડ ફાધર ઇઝ 17 યર્સ ઓલ્ડ, નેહાસ ગ્રેન્ડ ફાધર ઇઝ 75 યર્સ ઓલ્ડ। હવે ઓલ્ડ અને યંગ આપેલું છે, તો હવે આપણે એનું સેન્ટેન્સ બનાવવું હોય તો આપણે કઈ રીતે બનાવીશું, તો આપણે એ જોઈએ। પેલું આપેલું છે તેમાં આપણે લખીશું આ યંગ છે, તો આપણે યંગર વાળું પહેલા બનાવીશું, તો આપણે લખીશું માય ગ્રેન્ડફાધર ઇઝ યંગર ધેન નેહાઝ ગ્રેન્ડફાધર। અધૂરું સેન્ટેન્સ છે, પછી પૂરું કરીશું। પછી અહીંયા આપ્યું છે બીજું, હવે આપણે લખીશું નેહા ગ્રેન્ડફાધર ઇઝ ઓલ્ડનું ઓલ્ડર શું આવશે, ઓલ્ડર ધેન માય ગ્રેન્ડફાધર, બરોબર। તો આવી રીતે તમારે આગળ સેન્ટેન્સ બનાવતા શીખવાનું છે વિદ્યાર્થીઓ। મેં તમને અહીંયા બે શીખવેડા છે, બાકીના છે તમે જાતે બનાવજો, જેથી કરીને તમને આવડી જાય। તો આજ માટે એટલું રિવિઝન રાખીએ, બાકીનું છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં શીખીશું।